ભુજથી આજે પશ્ચિમ બંગાળની સ્પેશિયલ શ્રમિક ટ્રેન રવાના થઈ ત્યારે ટ્રેનમાં સવારે મજૂરોને ફ્રૂટ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. કચ્છથી અત્યાર સુધી 40,000 મજૂરોને ટ્રેન મારફતે વખતનમાં મોકલવામાં આવ્યા છે. આજે ફરી પશ્ચિમ બંગાળની ટ્રેન રવાના થઈ હતી, જેમાં 1200 મજૂરો વતન પહોંચશે ત્યારે શ્રમિકોને ફ્રૂટ પેકેટ આપવામાં આવ્યા હતા. ભોજન અને તેરા તુજકો અર્પણ સંસ્થા તેમજ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું, જેમાં મુસાફરોને પાણીની બોટલ, છાસ, ગાંઠિયા, થેપલા, બિસ્કીટ સહિતનો સૂકો નાસ્તો આપવામાં આવ્યો હતો. કચ્છથી જતી ટ્રેનમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જે બિરદાવવા લાયક છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી જે શ્રમિકો અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી પોતાના ઘરે જઈ રહ્યા છે, એમને સૌને અહીંથી એક ભાઈ તરીકે, એક આત્મીય જન તરીકે વળાવતા અને એમને આ મહામારીમાં એના ઘરે જઈ રહ્યા છે ત્યારે એમને એ પણ કહ્યું છે કે તમે ભારતના વિકાસના, કચ્છના વિકાસના અને ગુજરાતના વિકાસના એક અભિન્ન અંગ છો અને આપના થકી જે કચ્છ જિલ્લાનો જે વિકાસમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે થયો હતો એ વિકાસના કામમાં શ્રમજીવીઓનો ખૂબ મોટો ફાળો થયેલો છે. એમને અત્યારે આ 20મી ટ્રેન છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં દરેક ટ્રેનના શ્રમજીવી શ્રમિકોને જે ગયા છે એમને એક વ્યક્તિને પાણીની એક બોટલ, છાશની એક બોટલ, 10 થેપલા, મરચા અને એક બિસ્કીટનું પેકેટ. આજની ટ્રેન પશ્ચિમ બંગાળની છે, લાંબા અંતરની છે, તો એમને 4 પાણીની બોટલ આપીએ છીએ કે રસ્તામાં એમને પાણીની સગવડ સુવિધા મળી રહે. તો 4 પાણીની બોટલ છે, છાશ છે, નમકીનના પેકેટ અને બિસ્કીટના પેકેટ વધારાના કરીને પશ્ચિમ બંગાળની ટ્રેનને લાંબા અંતર સુધી જઈ રહી છે. તો એને આ શ્રમિકોને રસ્તામાં અન્નમ બ્રહ્મ, ભૂખ્યો વ્યક્તિને કાંઈ પણ અનાજ આપવું એ ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે. અને આજે કુદરતી યોગાનુયોગ માનનીય નરેન્દ્રભાઈ મોદીના બીજા કાર્યકાળને પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે એના આ ભાગરૂપે પણ આ સેવા કામ કરતા રહેવું, અહર્નિશ સેવામય મંત્ર સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચાલે છે તો આ શ્રમિકોની આજે અન્નના બ્રહ્મ તરીકે, અન્નમ બ્રહ્મ ની સેવા કરી અને અમે એક સેવારૂપનો ભાવ વ્યક્ત કરીએ છીએ. જ્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રમિકોને પોતપોતાના વતનમાં પહોંચાડવા માટેની એક ભગીરથ પ્રયાસ કર્યો છે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાંથી 15 લાખ કરતાં પણ વધુ શ્રમિકોને પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ, આખા ભારતભરમાંથી વધુમાં વધુ 35% જેટલી ટ્રેનો આપણા ગુજરાત રાજ્યમાંથી ગઈ છે, ત્યારે આજરોજ આ શ્રમિક ટ્રેન કચ્છમાંથી પણ અંદાજે 40,000 લોકો પોતપોતાના વતનમાં, એ મધ્યપ્રદેશ હોય, એ દિલ્હી હોય, એ ઉત્તરાખંડ હોય, યુપી હોય કે વિવિધ બંગાળ જે આજે જઈ રહી છે, એ તમામ રાજ્યના શ્રમિકો અહીંયા જે કંઈક કામ કરતા હતા એ શ્રમિકોએ પોતાના વતનમાં જવા માટે થઈને જે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ વ્યવસ્થામાં એ લોકોને 3 દિવસ સુધી વિવિધ પ્રકારનો સૂકો નાસ્તો, જેમાં તેરા તુજકો અર્પણ દ્વારા ગાંઠિયા, સેવ, પૌવાનો ચેવડો અને સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ વિવિધ ફરસાણ સાથે એમને મોહનથાળ વગેરે મીઠાઈ પણ સાથે આપી શુભેચ્છા વ્યક્ત કરવાની અને એમની યાત્રા મંગલમય બને અને શુભમય બને એ માટે અમે એક આજે એક એમને